સુરતમાં ટેલિગ્રામ ઉપર વર્ક ફ્રોમ હોમ આપવાનું જણાવી હોટલના ઓર્ડર કરવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવી લોભામણી વાતો કરી ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા 7,50,042 રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીએ તથા અલગ અલગ ટેલિગ્રામ આઈડી ઉપરથી વાત કરનાર તથા બેંક એકાઉન્ટ ધારકોએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. ફરિયાદીને વર્ક ફ્રોમ હોમ આપવાનું કહી હોટલના ઓર્ડર કરવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવી લોભામણી વાતો કરી ફરિયાદીના નામની વેબસાઇટમાં યુઝર નેમ અને પાસવર્ડ બનાવી આપવામાં આવતો હતો. તેમાં અલગ અલગ હોટલના ઓર્ડર કરવાના ટાસ્ક પૂર્ણ કરાવી સૌપ્રથમ 1,042 કમિશન અપાતું હતું. ત્યારબાદ ફરિયાદીને અલગ અલગ ટાસ્ક પેટે તથા ડિલક્સ ઓર્ડર જનરેટ કરી તેના પેટે રૂપિયા ભરવાનું જણાવ્યું હતું. ફરિયાદીએ તેઓના જણાવ્યા મુજબ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલે 7,50,042 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેમાંથી ફરિયાદીને રૂપિયા 55,360 વિથડ્રો કરાવી દીધા હતા. બાકીના 6,94,682 તથા કમિશનના રૂપિયા વિથડ્રો ન કરવા દીધા હતા. આ રીતે ફરિયાદી સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગુન્હામાં સંડોવાયેલ આરોપી જિજ્ઞેશ ઉર્ફે જીગો જયંતિભાઈ આલ્હપરા નાને શોધી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે. ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર, નાયબ પોલીસ કમિશનર શ્રી, ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર શહેરના નાગરિકો સાથે વિવિધ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ કરી વિવિધ પ્રકારની એમઓ અપનાવીને સાયબર ગુનાનો નાગરિકોને ભોગ બનાવનાર આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ. તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી શ્રી શશિકાંતભાઈ સવાણીની ફરિયાદ લઈ ગુનો નોંધવામાં આવેલ હતો, જેમાં ફરિયાદી શ્રીને ઘેર બેઠા કમાણી કરવાની લાલચ આપી ટેલિગ્રામ આઈડી પરથી તેઓનો સંપર્ક સાધી ટાસ્ક ફ્રોડની કામગીરી આપવામાં આવેલ હતી, જેની અંદર તેઓને વિવિધ હોટલના બુકિંગ કરવાનું એક ટાસ્ક આપવામાં આવ્યું હતું. એ અનુસંધાને તેઓને બોડવીને તેઓની પાસેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી લગભગ 7,50,000 રૂપિયા જેટલી માતબર રકમ ઓનલાઈન વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ટેકનિકલ સર્વેલન્સ અને પોલીસની મહેનતના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીનું નામ છે જિજ્ઞેશ આહલપરિયા. તેઓ મૂળ એકાઉન્ટ ધારક છે, જેઓએ આ ફાઇનાન્શિયલ ફ્રોડ માટે પોતાનું એકાઉન્ટ રૂપિયા 12,000 લઈને આગળ ભાડે આપેલ હતું. તેઓની હાલમાં વધુમાં પૂછપરછ ચાલુ છે, જેથી આગળના આરોપીઓને પકડી શકાય તે માટે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ટાસ્ક બુકિંગનો આપવામાં આવ્યો હતો, હોટલ બુકિંગનો. એના માટે એક વેબસાઇટની પણ લિંક અરજદારને આપવામાં આવી હતી. શરૂઆતમાં અરજદારને થોડું કમિશન પણ એમના એકાઉન્ટમાં, એમના SBI બેંકના એકાઉન્ટમાં વિથડ્રો કરવા દેવામાં આવ્યું હતું. ત્યારબાદ અરજદારને એવી રીતે ફોસલાવવામાં આવ્યા કે જો તમે એકાઉન્ટમાંથી કમિશન વિથડ્રો નહીં કરો તો તમને બમણું કમિશન મળશે, બમણા રૂપિયા મળશે. એવી રીતે અરજદાર પાસે અલગ અલગ બેંક આ ટાસ્ક કરવા માટે પણ તેમની પાસે પૈસા જમા લેવામાં આવતા હતા. પછી એમના એકાઉન્ટની અંદર બમણા પૈસા શો થતા હતા, જેથી અરજદાર લોભામણી જાહેરાતના લીધે લલચાઈ ગયા. આજે કુલ 7 બેંક એકાઉન્ટની અંદર પૈસા જમા થયા હતા અરજદારે જે ટ્રાન્સફર કર્યા હતા. એમાં ફેડરલ બેંક છે, ઇન્ડસઇન્ડ બેંક છે અને AU સ્મોલ ફાઇનાન્સ બેંક, ગુજરાત, મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગાલ, UP, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે જગ્યાઓના આ બેંકના જે ખાતા છે એની અંદર આ રૂપિયા ટ્રાન્સફર થયેલા છે. વધુ તપાસ આગળ ચાલુ છે. હજુ હાલના તબક્કે એકાઉન્ટ ફ્રીઝ છે, કોર્ટની કાર્યવાહી બાદ જ પૈસા રિકવર કે અનફ્રીઝ કરી શકાય. રૂપિયા ફ્રીઝ છે અંદર એકાઉન્ટમાં. અમે સ્ટેટમેન્ટ મંગાવીશું, એના આધારે વધુ ખ્યાલ આવે. આ એકાઉન્ટની અંદર લગભગ ભારતમાંથી 6-7 કે જેટલી ફરિયાદો છે NCCRP પોર્ટલ પર. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.